મમતાના પાશ કોમળ અવશ્ય છે, પરંતુ એ તૂટશે નહીં, અને કોઈ પણ માં પુત્ર એને તોડવા પણ નહીં ઈચ્છે, કેમ કે આ સંબંધ એક પવિત્ર સંબંધ છે। ભગવાન અને ભક્તના સંબંધની જેમ હું જા પૃથ્વી લોકનો પહેલો પુત્ર છું, જે આ કોમળ પાશને તોડીને સ્વયંના ભવિષ્ય તરફ વધવા માંગુ છું। એ પણ ત્રિલોકની ભલાઈ માટે પ્રભુ। એટલા માટે હું અધિક સાવધાન થઈ ગયો છું રાધે। કયા વિષયમાં? મારા વ્યવહારથી ભવિષ્યમાં કોઈ ખોટો સંકેત ના પહોંચે, અને નાજ મારું આ ઉદાહરણ મૂકીને કોઈ પુત્ર એની માતાનો ત્યાગ કરે। અક્રૂરજી, ભાઈ યશોદા અને કૃષ્ણને લઈને બહુ ચિંતિત છે। અક્રૂરજી, મારો કનૈયો, મારી યશોદા ઠીક તો હશે ને? તેઓ સુરક્ષિત છે નંદરાયજી। યદી તેઓ કંસના હાથમાં આવી ગયા હોત તો એ સમાચાર આપણા સુધી પહોંચી ગયા હોત। તને ભૂખ લાગી હશે, લે ફળ ખાઈ લે। ભૂખ તો તમને પણ લાગી હશે મૈયા, તમે પણ તો કાંઈ નથી ખાધું। અરે નાદાન, તારી મૈયાની ભૂખ અને તારી મૈયાની તરસ તારી ભૂખ અને તરસ સાથે જોડાયેલી છે। તારા જમવાની સાથે મારી ભૂખ પણ મટી જશે, ચાલ ખાઈ લે। કાન્હા, ફળ મીઠું નથી કે? નહીં નહીં મૈયા, ફળ તો મીઠું છે, પરંતુ મારી ભૂખ મટી ગઈ, હવે હું વધુ નહીં ખાઈ શકું। અરે, તે હજી ખાધું જ શું છે કે તારી ભૂખ મટી ગઈ? તમે આ ફળને જુઓ છો મૈયા, આ ફળથી જોડાયેલા એ ભાવને નથી જોઈ રહ્યા। કયા ભાવને? તમારી મમતા અને તમારી કરુણા મૈયા।
એ મળતા જ આ ફળ એટલું મીઠું થઈ ગયું કે મારી ભૂખ જ મટી ગઈ. મૈયા, શું થયું? હું જાણું છું કાન્હા કે તારું પ્રિય ભોજન શું છે, અને હું તને ખાવા માટે શું આપું છું. પરંતુ આ જંગલમાં તારું પ્રિય માખણ ક્યાંથી લાવું? આપણે તો ગોકુળ છોડતા સમયે જ સ્વયંની દરેક પ્રિય વસ્તુને પાછળ છોડી દીધી છે મૈયા. દરેક પ્રિય વસ્તુ, મોટી માં, મોટા ભાઈ અને પિતાશ્રીને પણ. કાન્હા, દેવકી, હવે મથુરા નરેશ કંસના દિવસો પૂર્ણ થઈ ગયા છે, એટલે જેણે ધનુષ યજ્ઞમાં કૃષ્ણને આમંત્રિત કર્યો છે. જે દિવસે કૃષ્ણ મથુરા આવશે એ દિવસ કંસના જીવનનો અંતિમ દિવસ હશે. પરંતુ કૃષ્ણ જો મથુરા આવ્યો જ નહીં તો? સ્વામી, યશોદા કૃષ્ણને લઈને ગોકુળથી દૂર જતી રહી છે. યશોદા કંસના દુષ્ટ સૈનિકોથી કેવી રીતે રક્ષા કરશે? આપણા કૃષ્ણની કેવી રીતે રક્ષા કરશે સ્વામી? ચિંતા નહીં કરો દેવકી, શીઘ્ર બધું જ બરાબર થઈ જશે સ્વામી. અક્રૂરજી, કૃષ્ણ અને યશોદાના કોઈ સમાચાર મળ્યા? શું વાત છે, આપ ચૂપ કેમ છો? કહેવા જેવું કઈ નથી યાદવ રાણીજી. અર્થાત કૃષ્ણ અને યશોદા? ગુપ્તચર એમને શોધે છે નંદરાયજી, પરંતુ હજુ એમની કોઈ ભાળ નથી મળી.
તૃષ્ણા ક્યાં છે?